ડેડિયાપાડા તાલુકામાં એકમાત્ર આઈસીડીએસ ખાતે આધાર કાર્ડ અપડેટની કામગીરી ચાલતી હોય આદિવાસીઓ રાતવાસો કરવો પડતા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. આઝાદીના અમૃતકાળમાં આદિવાસીઓને આધાર કાર્ડ અપડેટ માટે રાતવાસો કરવો પડી રહ્યો છે. ડેડિયાપાડા તાલુકામાંથી આ સ્થિતિ સામે આવી છે. ધારાસભ્ય ચેતર વસાવાએ તાલુકામાં અન્ય 3-4 સ્થળે આધાર કાર્ડ અપડેટ કેન્દ્ર શરૂ કરવા મામલતદાર અને કલેક્ટરને રજૂઆત કરી છે. હાલ શિષ્યવૃત્તિને લઈ શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓના આધાર કાર્ડ સહિતની વિગતો માંગી છે. બીજી તરફ સરકાર દ્વારા આધાર અપડેટની મુદત ડિસેમ્બર સુધી લંબાવાય છે. ડેડિયાપાડા ખાતે એક જ કેન્દ્ર ચાલતું હોય તેમાં પણ રોજના માત્ર 50 આધાર અપડેટ થતા હોવાની રાવ વ્યક્ત કરાઈ છે. રોજ 200-250 લોકો અહીં લાઈન લગાવે છે તો દૂરના ગામોથી આવતા આદિવાસી લોકોએ તો આધાર માટે આઈસીડીએસ કેન્દ્ર બહાર રાતવાસો કરવો પડી રહ્યો છે. છેલ્લા એક મહિનાથી શિક્ષણ વિભાગ દ્વારા અભ્યાસ કરતા તમામ બાળકોના ઓનલાઈન શિક્ષણ શિષ્યવૃત્તિની કામગીરી માટે ફરજિયાત આધાર કાર્ડ, મોબાઈલ નંબર, બેંક પાસબુક અને રેશન કાર્ડના નંબર સાથે અપડેટ કરીને એની રસીદ જમા કરાવવાની ફરજ પાડવામાં આવી છે અને પછી જ એમની સ્કોલરશીપ જમા થશે એવી સૂચના આપવામાં આવી છે. જેને લઈને વાલીઓ પોતાના બાળકોને લઈને આધાર સેવા કેન્દ્રો પર જાય છે ત્યારે આદિવાસી વિસ્તારોમાં ઘણી જગ્યાએ આધાર સેવા કેન્દ્રો ચાલુ હાલતમાં નથી. અમારા ડેડિયાપાડા વિસ્તારની જ વાત કરીએ, માત્ર આઈસીડીએસ એક આધાર સેવા કેન્દ્ર ત્યાં ચાલુ છે અને 3 ગ્રામ પંચાયતોમાં ચાલુ છે અને એની સિવાયના મામલતદાર, બીએસએનએલ, પોસ્ટ ઓફિસ, એસબીઆઈના આધાર કેન્દ્ર બંધ છે. આના કારણે અનેક લોકો પોતાના બાળકોને લઈને રાત્રિના દરમિયાન આવે છે, ત્યાં જ રાતોવાસ કરે છે અને બીજા દિવસે 150-200 પણ વધારે લોકો લાઈન પર ઉભા રહે છે. સર્વર ડાઉન હોવાના કારણે માત્ર 50-60 આધાર કાર્ડ જ અપડેટ થાય છે. તેના કારણે છેલ્લા એક મહિનાથી ઘણા વાલીઓ અને ઘણા શિક્ષકોની રજૂઆત અમારી સમક્ષ આવી છે. અમે અગાઉ પણ 29-8-2024 રોજ પ્રાંત અધિકારીશ્રીને, 30-8-2024 રોજ નર્મદા કલેક્ટરશ્રીને આ બાબતની રજૂઆત કરી છે કે વધારે આધાર સેવા કેન્દ્રો ચાલુ કરવામાં આવે.